નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં બધા વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે વિજ્ઞાનના ગયા લેક્ચરમાં યોગશીલ પ્રક્રિયા કોને કહેવાય અને વિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાય તેના વિશે આપણે ભણ્યા હતા. યોગશીલ પ્રક્રિયા કોને કહેવાય મિત્રો? તો કોઈ પણ કાર્બનિક સંયોજન હોય એમાં બીજો કોઈ અણુ ઉમેરાવાથી નવું કાર્બનિક સંયોજન બને તો એ પ્રક્રિયાને યોગશીલ પ્રક્રિયા કહેવાય. અને વિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાય? મિત્રો, કાર્બનિક સંયોજન હોય એમાં કોઈ પણ એક હાઇડ્રોજન હાઇડ્રોકાર્બન સંયોજન હોય એમાંથી કોઈ પણ એક હાઇડ્રોજનનું સમાન ક્રિયાશીલ સમૂહ વડે આપણે વિસ્થાપન કરીએ તો એ પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. મિત્રો, આજના લેક્ચરમાં આપણે આગળ શરૂઆત કરીએ. આગળનો પ્રશ્ન છે કે ઇથેનોલના ભૌતિક ગુણધર્મો જણાવો. ઇથેનોલ એક પ્રકારનો આલ્કોહોલ છે, એના ભૌતિક ગુણધર્મો જણાવવાના, એટલે કે સ્વરૂપને આધારે કેવા પ્રકારના ગુણધર્મો ધરાવે છે તે ગુણધર્મો આપણે શીખવાના છે. સૌથી પહેલો ગુણધર્મ કે શુદ્ધ ઇથેનોલ રંગવિહીન પ્રવાહી છે. શુદ્ધ ઇથેનોલ કેવું છે મિત્રો? રંગવિહીન પ્રવાહી. રંગવિહીન એટલે કે કોઈ પણ પ્રકારનો રંગ ધરાવતો નથી. પાણી લઈએ તો પાણી પણ એક પ્રકારનું રંગવિહીન પ્રવાહી કહેવાય, એટલે ઇથેનોલ પણ પાણીની જેમ જ રંગવિહીન પ્રવાહી છે. સૌથી પહેલો ગુણધર્મ કે ઇથેનોલ રંગવિહીન પ્રવાહી છે. બીજો ગુણધર્મ, ઇથેનોલનું ગલન બિંદુ 156 કેલ્વિન અને ઉત્કલન બિંદુ 351 કેલ્વિન છે. ઇથેનોલનું ગલન બિંદુ કેટલું કીધું મિત્રો તમને? 156 કેલ્વિન અને ઉત્કલન બિંદુ કેટલું છે? 351 કેલ્વિન. આગળનો ગુણધર્મ કે તે પાણીમાં સુદ્રાવ્ય છે. સુદ્રાવ્ય એટલે કે પાણીની અંદર ઓગળી જાય છે, તરત દ્રાવ્ય થઈ જાય. તમે ઇથેનોલને પાણીની અંદર નાખો એટલે તરત શું થઈ જશે? તે અંદર દ્રાવ્ય થઈ જશે, અંદર ઓગળી જશે. અને છેલ્લો ગુણધર્મ કે તે સારો દ્રાવક છે. સારું દ્રાવક એટલે કે ઘણા બધા પદાર્થોને, દ્રાવ્ય પદાર્થોને તે ઓગાળી શકે છે, એટલે ખૂબ જ સારો દ્રાવક છે કે બીજા પદાર્થોને સરળતાથી ઓગાળી શકે. એટલે મિત્રો, ઇથેનોલના ભૌતિક ગુણધર્મની અંદર ચાર ગુણધર્મો છે. સૌથી પહેલો ગુણધર્મ કે ઇથેનોલ કેવો છે મિત્રો? રંગવિહીન પ્રવાહી છે. બીજો ગુણધર્મ ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ, તો તેનું ગલન બિંદુ કેટલું છે? 156 કેલ્વિન. ઉત્કલન બિંદુ કેટલું છે? 351 કેલ્વિન છે. એના પછી ત્રીજો ગુણધર્મ કે તે પાણીમાં સુદ્રાવ્ય છે, એટલે કે પાણીમાં સરળતાથી દ્રાવ્ય થાય છે, ઓગળી જાય છે, અને તે સારો દ્રાવક છે. આ ચાર ગુણધર્મો છે. હવે આગળ ઇથેનોલના ઉપયોગો જોઈએ. ઇથેનોલનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય છે? તો મિત્રો, કેટલીક દવાઓની બનાવટમાં ઇથેનોલનો ઉપયોગ થાય. કફ સિરપ, તમને શરદી કે ઉધરસ થઈ હોય ત્યારે ડૉક્ટર તમને જે કફ સિરપ લખી આપે છે, જે બોટલ લખી આપે, એ કફ સિરપની બનાવટમાં ઇથેનોલનો ઉપયોગ થાય. એમાં તમે ઉપર લખેલું વાંચશો તો પણ તમને ખબર પડી જશે અંદર આલ્કોહોલ હશે, ઇથેનોલ હશે. પછી ટિંચર આયોડિનની બનાવટમાં, ટિંચર આયોડિન એટલે કે 5-7% સાંદ્રતા ધરાવતું આયોડિનનું તમે દ્રાવણ બનાવો, એ 5-7% તમારે આયોડિન લેવાનું અને બાકીનું પાણી લેવાનું. તો આ જે ટિંચર આયોડિનનું જે દ્રાવણ બને છે એમાં પણ ઇથેનોલનો ઉપયોગ થાય છે. તેમજ અનેક પ્રકારના ટોનિક્સમાં, એટલે કે બાકીની કેટલીક દવા હોય એની બનાવટમાં પણ ઇથેનોલનો ઉપયોગ થાય છે. એટલે મિત્રો, ઇથેનોલના ઉપયોગોની અંદર સૌથી પહેલો પોઈન્ટ, કેટલીક દવાઓની બનાવટમાં, એટલે કે કફ સિરપ હોય, ટિંચર આયોડિન હોય અને અનેક પ્રકારના ટોનિક્સ, આ બધી દવાઓની બનાવટમાં તેનો ઉપયોગ થાય છે. પછી લીકર, લીકર એટલે કે વાઇન, દારૂ, તેની બનાવટમાં થાય. વાર્નિશ, વાર્નિશ એટલે શું કહેવાય? કે મિત્રો, કોઈ પણ ફર્નિચર આપણે બનાવ્યા, ફર્નિચર બની ગયા પછી એનું જે પોલિશિંગ કરવાનું હોય, એના પર ચમક લાવવાની હોય, તો એના માટે વાર્નિશનો ઉપયોગ થાય છે. તો એ વાર્નિશની બનાવટમાં પણ ઇથેનોલનો ઉપયોગ થાય. પછી અત્તર જેવા સુગંધિત દ્રવ્યોની બનાવટમાં થાય છે. અત્તર, પરફ્યુમ, અત્તર જેવા સુગંધિત દ્રવ્યોની બનાવટમાં પણ ઇથેનોલનો ઉપયોગ થાય છે. એટલે બીજો પોઈન્ટ લખ્યો મિત્રો આપણે કે લિકર, વાર્નિશ અથવા તો અત્તર જેવા સુગંધિત દ્રવ્યોની બનાવટમાં ઇથેનોલનો ઉપયોગ થાય છે. એના પછી મિત્રો, ચેપનાશક તરીકે, ચેપનાશક તરીકે એટલે જે સૂક્ષ્મજીવો હોય એને દૂર કરવા માટે ચેપનાશક તરીકે પણ આનો ઉપયોગ થાય છે. એના પછી મિત્રો, શુદ્ધ આલ્કોહોલ નશાયુક્ત પીણાની બનાવટ, શુદ્ધ આલ્કોહોલ હોય તો એનો ઉપયોગ નશાયુક્ત પીણાની બનાવટમાં થાય. નશાયુક્ત પીણા એટલે કે વાઇન, દારૂની બનાવટમાં આલ્કોહોલનો ઉપયોગ થાય છે. અને છેલ્લો ઉપયોગ છે કે રેક્ટિફાઇડ સ્પિરિટ બનાવવા માટે ઉપયોગ થાય. રેક્ટિફાઇડ સ્પિરિટનો ઉપયોગ, તમને કોઈ જગ્યાએ વાગ્યું હોય અને લોહી નીકળતું હોય ત્યારે તમે ડૉક્ટર પાસે જાઓ તો એ શું કરે? કોટન પર કોઈ પ્રવાહી લેશે અને પછી તમને જે જગ્યાએ વાગ્યું હોય ત્યાં લગાવશે અને પછી ત્યાં બીજી કોઈ ટ્યુબ લગાડશે. એટલે પહેલાં તમને જે જગ્યાએ વાગ્યું હોય ત્યાં ઘાવ તમારે સાફ કરવો પડે, તો એના માટે રેક્ટિફાઇડ સ્પિરિટનો ઉપયોગ થાય છે.
રેક્ટિફાઈડ સ્પિરિટની બનાવટમાં પણ શેનો ઉપયોગ થાય છે? ઇથેનોલનો ઉપયોગ થાય. એટલે ઇથેનોલના ઉપયોગની અંદર મિત્રો 5 પોઈન્ટ તમને કીધા, પાંચે પાંચ પોઈન્ટ ખાસ યાદ રાખવાના છે. સૌથી પહેલો પોઈન્ટ દવાઓની બનાવટમાં. કઈ કઈ દવાઓ આવશે તમારે વિચારવા, કઈ દવાઓ મિત્રો? કફ સિરપની બનાવટમાં, ટિંચર આયોડિનની બનાવટમાં અને અનેક પ્રકારના ટોનિક્સની બનાવટમાં ઇથેનોલનો ઉપયોગ થાય. બીજું કે લીકર, વાર્નિશ તથા અત્તર જેવા સુગંધિતા દ્રવ્યોની બનાવટ. પહેલો પોઈન્ટ દવાઓને યાદ રાખવાનો, બીજો પોઈન્ટ સુગંધિતા દ્રવ્યોમાં યાદ રાખવા, પછી ચેપનાશક તરીકે એટલે કે સૂક્ષ્મ જીવોને દૂર કરવા માટે. ચોથો પોઈન્ટ કે શુદ્ધ આલ્કોહોલ નશાયુક્ત પીણા તરીકે ઉપયોગી છે. અને પાંચમો પોઈન્ટ કે રેક્ટિફાઈડ સ્પિરિટ બનાવવા માટે પણ ઇથેનોલનો ઉપયોગ થાય છે. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે આલ્કોહોલ પીણા તરીકે નશા નુકસાનકારક છે? આ વિકલ્પ સમજાવો કે આલ્કોહોલનો આપણે પીણા તરીકે ઉપયોગ કરીએ તો એ શરીર માટે ખૂબ જ વધારે નુકસાનકારક છે. એનું કારણ શું? તમે ઘણી વાર જોતા હશો મિત્રો કે જે વધારે પડતો આલ્કોહોલનું સેવન કરતા હોય, આલ્કોહોલ એટલે એક પ્રકારે વાઇન અથવા તો દારૂ, જે પણ વધારે પડતા દારૂનું અથવા તો આલ્કોહોલનું સેવન કરતા હોય તેના લાંબા ગાળે નુકસાન થવાની શક્યતા રહે છે. એનું કારણ શું? એના વિશે જોઈએ મિત્રો કે જ્યારે વધુ માત્રામાં આલ્કોહોલનું સેવન કરવામાં આવે ત્યારે તે ચયાપચયની ક્રિયાને ધીમી પાડે છે. કે વધારે પ્રમાણમાં આલ્કોહોલ એટલે કે ઇથેનોલનું સેવન કરવામાં આવે ત્યારે શું થાય? તે ચયાપચયની ક્રિયા એટલે કે પાચનની ક્રિયાને ધીમી પાડે છે. આપણું જે પાચન તંત્ર હોય એ સમય જતાં નબળું પડે છે. એટલે સૌથી પહેલો પોઈન્ટ કે વધારે માત્રામાં આલ્કોહોલનું સેવન કરવામાં આવે તો તે ચયાપચયની ક્રિયાને એટલે કે આપણું જે પાચન તંત્ર છે એને નબળું બનાવે છે. બીજો પોઈન્ટ કે તે મધ્યસ્થ ચેતાતંત્રને નિર્બળ બનાવે છે. મધ્યસ્થ ચેતાતંત્ર, આપણે સાતમા ચેપ્ટરમાં ભણી ગયા મધ્યસ્થ ચેતાતંત્રમાં કયા અંગોનો સમાવેશ થાય, તો બે અંગોનો સમાવેશ થાય છે. કયા બે અંગોનો? મગજ અને કરોડરજ્જુ. વધારે માત્રામાં આપણે આલ્કોહોલનું સેવન કરીએ એટલે મધ્યસ્થ ચેતાતંત્રને નિર્બળ બનાવે એટલે આપણું મગજ યોગ્ય રીતે કાર્ય કરી શકે નહીં. તરત કોના પર અસર કરે છે મિત્રો? મગજ પર અસર કરે. મગજ પર અસર કરે એટલે આપણે યોગ્ય રીતે વિચારી શકીએ નહીં કે બીજા કોઈ પણ કાર્ય આપણે યોગ્ય રીતે કરી શકીએ નહીં. એટલે મધ્યસ્થ ચેતાતંત્રને નિર્બળ બનાવે છે. પરિણામે મનુષ્યમાં તાલમેલની ઉણપ, માનસિક દુવિધા આળસ ઘટાડે છે અને તે વ્યક્તિ બેહોશ પણ થઈ જાય છે. તાલમેલની ઉણપ એટલે વ્યક્તિ એ વધારે પડતું આલ્કોહોલનું સેવન કર્યું હોય તો યોગ્ય રીતે ચાલી શકે નહીં, યોગ્ય રીતે વિચારી શકે નહીં, એની અંદર થોડા સમય માટે જુસ્સો આવી જાય, કોઈ પણ પ્રકારનું કાર્ય કરી શકે એમ એને લાગતું હોય છે. એટલે આવા બધા એના પરિણામો આવે અને ઘણી વખત વધારે પડતા સેવનથી વ્યક્તિ બેહોશ પણ થઈ જતો હોય છે. વ્યક્તિને કોઈ પણ ભાન રહે નહીં મિત્રો. વધારે પડતું આલ્કોહોલનું ઇથેનોલનું સેવન કરેલું હોય તો વ્યક્તિ ઘણી વખત બેહોશ પણ થઈ જતો હોય છે, કેમ કે એને મગજ કાર્ય કરતું નથી, વધારે કંઈ વિચારી શકતો નથી, એટલા માટે ઘણી વખતે બેહોશ પણ થઈ જતો હોય. ઇથેનોલના સેવન દરમિયાન વ્યક્તિ માનસિક તાણમાં રાહત અનુભવે છે, પરંતુ તેની વિચારવાની શુદ્ધ સ્નાયુઓના તાલમેલમાં ગંભીર રીતે ઘટાડો થાય છે. કે ઇથેનોલનું સેવન કરે મિત્રો ત્યારે થોડા સમય માટે, જેટલા સમય માટે એને ઇથેનોલ પીધું હોય એના કેટલાક સમય માટે, 2 કલાક 3 કલાક સુધી તે માનસિક તાણમાં રાહત અનુભવે છે. મિત્રો ઘણા લોકો દારૂ કેમ પીતા હોય? કેમ કે ટેન્શન ભૂલી જવા માટે, અને જે માનસિક તાણ હોય એમાંથી રાહત મેળવવા માટે આલ્કોહોલ અથવા તો દારૂનું સેવન કરતા હોય છે. એટલે ઇથેનોલના સેવન દરમિયાન વ્યક્તિ માનસિક તાણમાં રાહત અનુભવે છે. થોડા સમય માટે જે પણ ટેન્શન હોય બધું ટેન્શન એ ભૂલી જશે, એટલે કે માનસિક તાણમાંથી રાહત અનુભવે છે. પરંતુ તેની વિચારવાની શુદ્ધ તથા સ્નાયુઓના તાલમેલમાં ગંભીર રીતે ઘટાડો થાય છે. એટલે વિચારવાની શુદ્ધ એટલે યોગ્ય રીતે વિચારી શકતો નથી, અને સ્નાયુઓના તાલમેલમાં ગંભીર રીતે ઘટાડો થાય છે. સ્નાયુઓના તાલમેલમાં ગંભીર રીતે ઘટાડો થાય એટલે કે યોગ્ય રીતે ચાલી શકે નહીં, કોઈ પણ કાર્ય કરવું હોય તો બરાબર રીતે કરી શકતો નથી. ઇથેનોલના બદલે મિથેનોલના થોડી પણ માત્રા સેવન કરવામાં આવે તો મૃત્યુ પણ થઈ શકે છે. મિત્રો ઇથેનોલના બદલે આપણે મિથેનોલનો ઉપયોગ કર્યો હોય તો ઘણી વખત વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે, કેમ કે ખૂબ જ વધારે આપણને નુકસાન કરે છે. ઇથેનોલ એટલે એ રીતે જે ઇંગ્લિશ દારૂ આવે એ ઇથેનોલ કહેવાય, અને મિથેનોલ એટલે જે દેશી દારૂ આવે એ પ્રકારે મિથેનોલ કહેવાય. એટલે ઇથેનોલના બદલે મિથેનોલની થોડી પણ માત્રા સેવન કરવામાં આવે તો શું થાય છે મિત્રો? વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે.
એનું કારણ શું? કારણ કે યકૃતમાં મિથેનોલના ઓક્સિડેશનથી મિથેનોલ બને છે. યકૃતની અંદર મિથેનોલનું ઓક્સિડેશન થવાથી શું બને છે મિત્રો? મિથેનોલ બને છે, જે નુકસાનકારક છે. અને મિથેનોલ બની જાય તો એ કેવું છે મિત્રો? ખૂબ જ નુકસાનકારક છે. મિથેનોલ દ્રષ્ટિચેતાને પણ અસર પહોંચાડે છે. દ્રષ્ટિચેતાને એટલે કે આપણે જે જોવાની ક્ષમતા હોય એને પણ અસર પહોંચાડે. તેનાથી ઘણી વખત વ્યક્તિ અંધપણ થઈ શકે છે. એટલે દ્રષ્ટિ ગુમાવે છે અને ઘણી વખત લાંબા ગાળે વ્યક્તિ અંધપણ થઈ શકે. મિત્રો, તમારા જૂના સિલેબસની અંદર એવું કારણ પણ હતું કે આજે આલ્કોહોલનું સેવનની આદત પડી ગઈ હોય તો એનાથી છુટકારો મેળવવો હોય તો કેવી રીતે આપણે કરી શકીએ, તો એના માટેની દવા પણ આવે છે. એ દવા શું કરે તો આપણે જે આલ્કોહોલ પીધું હોય તો એનું તરત જ મિથેનોલની અંદર રૂપાંતર કરી દઈએ. એનું ઓક્સિડેશન કરીને શેમાં રૂપાંતર કરે છે મિત્રો? મિથેનોલમાં રૂપાંતર કરી દે. અને મિથેનોલની અંદર રૂપાંતર થવાથી તરત જ ઉલટી થવાનું ચાલુ થઈ જાય. એટલે જેટલી વાર એ પીશે એટલી વાર ઉલટી થઈ જશે. હવે થોડા દિવસ આવું થાય, પીધા બાદ તરત જ ઉલટી થઈ જાય તો વ્યક્તિને આલ્કોહોલ એટલે કે ઇથેનોલ અથવા તો દારૂ પ્રત્યે અરુચિ ઉદ્ભવે છે. અરુચિ ઉદ્ભવે એના કારણે વ્યક્તિને અણગમો ઉત્પન્ન થાય છે અને સમય જતાં તે આલ્કોહોલ એટલે કે દારૂનું સેવન છોડી દે છે. એટલે મિત્રો, આવી આવા પ્રકારની દવાઓ પણ આવતી હોય છે. આ દવા શું કરે? કારણ કઈ રીતે તમને કે જે પણ ઇથેનોલ હોય એનું શેમાં મિથેનોલની અંદર રૂપાંતર કરે છે અને મિથેનોલને કારણે શું થાય? ઉલટીઓ થવાનું ચાલુ થઈ જાય છે. એટલે મિત્રો, જે પ્રશ્ન હતો કે આલ્કોહોલ કેના તરીકે નુકસાનકારક છે, વિધાન સમજાવો, એમાં તમને ખબર પડી ગઈ હશે. ફરીથી એક વખત આપણે સમજી લઈએ. સૌથી પહેલો પોઈન્ટ કે વધુ માત્રામાં આલ્કોહોલનું સેવન કરવામાં આવે તો શું થાય મિત્રો? કે ચયાપચયની ક્રિયા એટલે કે આપણું જે પાચન તંત્ર છે તેને નબળું બનાવે છે. બીજો પોઈન્ટ કે તે કોને અસર કરે છે? મધ્યસ્થ ચેતાતંત્રને, એટલે કે તરત જ આપણા મગજ પર અસર કરે છે. મધ્યસ્થ ચેતાતંત્રને એટલે કે મગજને નિર્બળ બનાવે છે. પરિણામે મનુષ્યમાં તાલમેલની ઉણપ, માનસિક દુવિધા અને આળસ ઘટાડે છે. અંતે ઘણી વખત વ્યક્તિ બેહોશ પણ થઈ જતો હોય છે. એ વધારે સેવનથી વ્યક્તિ બેહોશ પણ થઈ જાય. ઇથેનોલના સેવન દરમિયાન વ્યક્તિ માનસિક તાણમાં રાહત અનુભવે, એટલે કે થોડા સમય માટે ટેન્શન ભૂલી જાય છે. પરંતુ તેની વિચારવાની શુદ્ધ તથા સ્નાયુઓના તાલમેલમાં ગંભીર રીતે ઘટાડો થાય છે. યોગ્ય રીતે વિચારી શકતો નથી અને સ્નાયુઓનો તાલમેલ એટલે કે યોગ્ય રીતે ચાલી ના શકે અથવા તો બીજા કોઈ કાર્ય યોગ્ય રીતે કરી શકતો નથી. ઇથેનોલના બદલે મિથેનોલના થોડી પણ માત્રા સેવન કરવામાં આવે તો વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે. ઇથેનોલના બદલે મિથેનોલ એટલે કે ઇંગ્લિશના બદલે દેશી દારૂ પીવામાં આવે તો ઘણી વખત વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે. કારણ કે તે યકૃતમાં મિથેનોલના ઓક્સિડેશનથી મિથેનોલ બનાવે છે. એનું કારણ પણ કહી દીધું મિત્રો. એ શું કરે? યકૃતમાં મિથેનોલ હોય એનું ઓક્સિડેશન કરવાથી મિથેનોલ બનાવે છે. એટલા માટે અને મિથેનોલ એ ખૂબ જ વધારે નુકસાનકારક છે. મિથેનોલ દ્રષ્ટિચેતાને પણ અસર પહોંચાડે છે. એટલે કે જોવાની જે ક્ષમતા હોય, દ્રષ્ટિચેતા, તમને ખબર છે મિત્રો, આપણી આંખ સાથે દ્રષ્ટિચેતા જોડાયેલી હોય. જે પણ આપણે દ્રશ્ય જોઈએ છે એ દ્રશ્યને દ્રષ્ટિચેતા મગજ સુધી પહોંચાડે તો જ આપણે દ્રશ્યને જોઈ શકીએ. એટલે મિથેનોલ દ્રષ્ટિચેતાને અસર પહોંચાડે છે. તેના કારણે વ્યક્તિ અંધપણ થઈ શકે, દ્રષ્ટિ ગુમાવી શકે, એટલે કે અંધપણ થઈ શકે છે. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો. ઇથેનોઇક એસિડના ભૌતિક ગુણધર્મો જણાવો. ઇથેનોઇક એસિડ છે કયા પ્રકારના ભૌતિક ગુણધર્મો, સ્વરૂપને આધારે કયા કયા ગુણધર્મો ધરાવે છે તેના વિશે જોઈએ. ઇથેનોઇક એસિડ એ રંગવિહીન તીવ્ર કટાક્ષયુક્ત વાસ ધરાવતો પ્રવાહી છે. આગળ મિત્રો, આપણે ઇથેનોલના જે ગુણધર્મો જોયા એની જેમ જ ઇથેનોઇક એસિડ પણ રંગવિહીન અને તીવ્ર કટાક્ષયુક્ત વાસ ધરાવતું પ્રવાહી છે. એટલે ખાટી વાસ ધરાવતું પ્રવાહી. બીજો ગુણધર્મ કે શુદ્ધ ઇથેનોઇક એસિડ નું કલ્બિન 391 કેલ્વિન છે. શુદ્ધ ઇથેનોઇક એસિડ હોય એનું ઉત્કલન બિંદુ કેટલું છે? 391 કેલ્વિન. સેલ્સિયસમાં તમારે ફેરવવું હોય તો આમાંથી 273 માઇનસ કરી દો એટલે તમને જવાબ સેલ્સિયસમાં મળી જશે. ઇથેનોઇક એસિડ એટલે મિત્રો કાર્બોક્સિલિક એસિડનો એક સભ્ય છે. કાર્બોક્સિલિક એસિડ તમને ખબર હશે, મેં તમને શીખવાડ્યું હતું કે CCH આ જે ક્રિયાશીલ સમૂહ છે એને કાર્બોક્સિલિક એસિડ કહેવાય. ઇથેનોઇક એસિડમાં આપણે આનો સૂત્ર લખવો હોય તેની આગળ આપણે CN3 લખી નાખીએ. CN3COOH એટલે ઇથેનોઇક એસિડનું આનું સૂત્ર છે. એટલે મિત્રો, ઇથેનોઇક એસિડ રંગવિહીન તીવ્ર કટાક્ષયુક્ત વાસ ધરાવતો પ્રવાહી છે. શુદ્ધ ઇથેનોઇક એસિડનું ઉત્કલન બિંદુ કેટલું છે? 391 કેલ્વિન છે.
શુદ્ધ ઇથેનોઇક એસિડ નું ગલન બિંદુ, ગલન બિંદુ કેટલું છે મિત્રો? 290 કેલ્વિન. કેલ્વિન ને તમે સેલ્સિયસ માં ફેરવી દો, આમાંથી 270 માઇનસ કરી દો તો 70 સેલ્સિયસ થાય છે. કેટલું થાય મિત્રો? 70 સેલ્સિયસ. એટલે ખૂબ જ નીચું ગલન બિંદુ કહેવાય. ઓરડાના તાપમાનથી પણ નીચું, ઓરડાનું તાપમાન લગભગ 30-35 સેલ્સિયસ હોય, એનાથી નીચું ગલન બિંદુ છે. હવે નીચું ગલન બિંદુ હોવાને કારણે શું થાય? કે શિયાળામાં તેમજ ઠંડી આબોહવામાં તેજી જાય છે, એટલે કે જામી જાય. થોડું પણ તાપમાન નીચું હોય એટલે તરત શું થાય છે? જામી જાય છે, એટલે કે ઘન અવસ્થામાં ફેરવાય જાય, પ્રવાહીમાંથી ઘન અવસ્થામાં ફેરવાય જાય છે. તેથી તેને ગેસિયસ એસિડિક એસિડ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે ગલન બિંદુ 290 કેલ્વિન જેટલું નીચું છે, એના કારણે તે ઠંડી આબોહવામાં અથવા તો શિયાળાની અંદર તે જામી જાય છે, એટલે કે પ્રવાહીમાંથી ઘન અવસ્થામાં ફેરવાઈ જાય છે. એટલા માટે તેને ગેસિયસ એસિડિક એસિડ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેના પાણીમાં બનાવેલા 5-8% સાંદ્રતા ધરાવતા જલીય દ્રાવણને વિનેગર કહે છે. મિત્રો, એસિડિક એસિડ અથવા તો ઇથેનોઇક એસિડ છે, એનું 5-8% સાંદ્રતા ધરાવતું જલીય દ્રાવણ, એટલે કે 5-8% તમારે એસિડિક એસિડ અથવા તો ઇથેનોઇક એસિડ લેવાનું, બાકીનું પાણી ઉમેરવાનું છે. આવું તમે જે જલીય દ્રાવણ બનાવો તેને વિનેગર અથવા તો સરકો કહેવાય. તમે વિનેગરનું નામ સાંભળ્યું હશે મિત્રો. ખાવાના ખાવાની કેટલીક વસ્તુઓ બનાવવા માટે પણ આનો ઉપયોગ થતો હોય છે. કે મંચુરિયમ બનાવવું હોય તમારે તો પણ એમાં ઘણી વખત વિનેગર સરકાનો ઉપયોગ થતો હોય, બીજી કેટલીક વસ્તુઓમાં પણ ઉપયોગ થતો હોય છે. અને છેલ્લો પોઈન્ટ કે તે નિર્બળ એસિડ છે. આપણે બીજા ચેપ્ટરની અંદર પ્રબળ એસિડ અને નિર્બળ એસિડ બંને પ્રકારના એસિડ વિશે ભણ્યા હતા. પ્રબળ એસિડ કોને કહેવાય? કે જે એસિડનું વધારે પ્રમાણમાં આયનીકરણ થતું હોય, 90-95% આયનીકરણ થતું હોય તો એવા એસિડને પ્રબળ એસિડ કહેવાય. જે એસિડનું 35-40% જેટલું આયનીકરણ થતું હોય, એટલે કે ઓછા પ્રમાણમાં આયનીકરણ થતું હોય તો એવા એસિડને નિર્બળ એસિડ કહેવાય. એટલે ઇથેનોઇક એસિડ અથવા તો એસિડિક એસિડ કેવો છે મિત્રો? નિર્બળ એસિડ છે. ઇથેનોઇક એસિડ અથવા તો એસિડિક એસિડના જે બેઝિક ગુણધર્મો કીધા, ભૌતિક ગુણધર્મો, એના 5 પોઈન્ટ કીધા મિત્રો તમને. કયા કયા 5 પોઈન્ટ? ફરીથી એક વખત જોઈ લઈએ. પહેલો પોઈન્ટ કે તે રંગહીન અટાશયુક્ત વાસ ધરાવતું પ્રવાહી છે. બીજો પોઈન્ટ, શુદ્ધ ઇથેનોઇક એસિડ ઉત્કલન બિંદુ કેટલું છે? 391 કેલ્વિન છે. શુદ્ધ ઇથેનોઇક એસિડ ગલન બિંદુ 290 કેલ્વિન જેટલું નીચું છે. ગલન બિંદુ નીચું હોવાને કારણે શિયાળામાં તથા ઠંડી આબોહવામાં થીજી જાય છે. તેજી જવાને કારણે તેને ગેસિયસ એસિડિક એસિડ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેનું પાણીમાં બનાવેલું જે 5-8% સાંદ્રતા ધરાવતું દ્રાવણ હોય, જલીય દ્રાવણ, તો એને વિનેગર અથવા તો સરકો કહે છે. અને તે નિર્બળ એસિડ છે. આપણે બીજા ચેપ્ટરમાં જે પ્રબળ એસિડ અને નિર્બળ એસિડ વિશે ભણ્યા હતા, હાઇડ્રોક્લોરિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ, આ બધા પ્રબળ એસિડ હતા. પણ ઇથેનોઇક એસિડ છે કેવું છે મિત્રો? નિર્બળ એસિડ છે, એટલે એનું આયનીકરણ ખૂબ જ ઓછા પ્રમાણમાં થશે. જ્યારે જલીય દ્રાવણ બનાવે એટલે એનું આયનીકરણ ખૂબ જ ઓછા પ્રમાણમાં થાય છે. તો મિત્રો, આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આગળના લેક્ચરમાં આપણે બાકીના પ્રશ્નોના જવાબની ચર્ચા કરીશું. જો તો થઈ ગયું છે.